નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેની અંદર આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ 13ની અંદર આપણે દાખલા જોવાના છે. એ દાખલા છે સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન નંબર 3ના. તો વિદ્યાર્થી મિત્રો, કૂટ પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નો જે આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ ખાસ ગભરાતા હોય છે કે આમાં અલગ અલગ પ્રકારના કૂટ પ્રશ્નો જે પૂછાયેલા છે, તો આની અંદર સોલ્યુશન કઈ રીતે મેળવવું, અને એવા ઘણા બધા પ્રશ્નો એના રહેલા હોય છે. તો આજે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો કૂટ પ્રશ્નો પ્રત્યેના જે તમને લોકોને અભિગમ રહેલા છે એ આજે દૂર થશે. એકદમ સહેલા હોય છે, અને સામાન્ય રીતે જે આપણે સમીકરણના આધારેથી જે દાખલો ગણીએ એના કરતાં તો આ એક્ઝામ્પલ ઘણા સહેલા હોય છે. ચાલો તો એને આપણે વિડીયોમાં માધ્યમથી આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1 અને 2ની ચર્ચા આપણે લોકોએ કરવાની છે, એટલે પ્રશ્ન 3નો દાખલા નંબર 1 અને 2. ચાલો, નીચેની સમસ્યાઓના ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતથી તમને મેળવવાનો કીધો છે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલો તમને પૂછેલો હોય ત્યારે દાખલાની રકમને વ્યવસ્થિત વાંચવી, કારણ કે જો તમને એમ કહેવામાં આવેલું હોય કે આદેશની રીતે જ ઉકેલ મેળવો, તો તમારે ફરજિયાત આદેશની રીતે જ ઉકેલ મેળવીને અને કામ કરવું પડશે. જો તમે એમાં લોપની રીતે એપ્લાય કરશો તો તમને માર્ક્સ મળવાપાત્ર રહેશે નહીં. તો આ બાબતથી થોડુંક સાવચેત રહેવું, રકમને થોડીક વ્યવસ્થિત શાંતિથી વાંચી લેવી. ચાલો, તો અહીંયા આદેશની રીતથી આપણે ઉકેલ મેળવવાનો છે. રકમ તમને કંઈક આ રીતેની આપેલી છે કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. આ રકમ આપેલી છે. તો રકમમાં આપણે કામ શું કરશું, જ્યારે પણ તમે લોકો કૂટ પ્રશ્ન સોલ્વ કરતા હોય એટલે કે વ્યવહારિક એક્ઝામ્પલ તમે લોકો સોલ્વ કરતા હોય, ત્યારે તમને લોકોને રકમના 3 પડાવ પડશે. જો ત્રીજા ચેપ્ટરની રકમ હશે એટલે 3 પડાવ પડશે. આ 3 પડાવ ઉપર ધ્યાન રાખવાનું. ચાલો, પહેલો પડાવ હશે ને સમીકરણ નંબર 1નો હશે, બીજો પડાવ હશે એ તમારા માટે સમીકરણ 2નો હશે, અને લાસ્ટ જે ત્રીજો પડાવ હશે તમારા માટે એ સમીકરણ નંબર કેટલાનો હશે, તો કે 3નો હશે. એટલે કે 3નો સમીકરણ નથી હોતું, સમીકરણની આપણે મતલબમાં સમીકરણ બનાવવા માટે જે એક્સ અને વાય માટેની ધારણા જે હોય એના માટે ત્રીજો પડાવ હોય છે. ખ્યાલ આવી ગયો? તો સમીકરણ નંબર 1 પહેલો પડાવ, સમીકરણ નંબર 2 બીજો પડાવ, અને આપણે એની ધારણા જે કરવાની છે એ આપણો ત્રીજો પડાવ. તો પહેલા રકમમાંથી આપણે કાઢતા શીખી જવાનું. ચાલો, બે સંખ્યા માટે તમને લોકોને કહેવામાં આવેલું છે. તો અહીંયા બે સંખ્યા માટેની અંદર વાત કરેલી છે, એની અંદર તમને લોકોને બે સંખ્યાનો તફાવત 26 છે. આ પહેલો પડાવ. બીજો પડાવ એટલે કે આનાથી એક આપણે સમીકરણ બનાવી લેશું, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. આ બીજો પડાવ. તો તે બે સંખ્યા શોધો. રેડી? આ આપણો ત્રીજો પડાવ. આ રીતે 3 પડાવમાં રકમ હોય છે. જો બે પડાવની અંદર રકમ હોય, રકમ તમારા માટે ખૂબ જ અગત્યની રકમ હોય, બોર્ડની પરીક્ષાની અંદર એ દાખલા પૂછાતા હોય છે. રેડી? ચાલો આપણે ગણીએ, આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો આપેલું જે છે રકમની અંદર, એની અંદર ધારો કે એક સંખ્યા અને બીજી સંખ્યા એવી રીતે પણ તમે ધારી શકો, મોટી સંખ્યા અને નાની સંખ્યા એ રીતે પણ તમે લોકો ધારી શકો. તો આપણે આની અંદર કામ શું કરશું, એક સંખ્યા એક્સ છે અને બીજી સંખ્યા આપણા માટે વાય છે. ચલો, તો અહીં ધારો કે એક સંખ્યા એક્સ અને બીજી સંખ્યા વાય ધારતા. ચાલો, એક સંખ્યા કઈ ધારી લીધી? એક્સ. બીજી સંખ્યા કઈ લઈ લીધી આપણે? વાય. ચાલો, હવે શું થશે? તો કે રકમ પરથી શું છે? તો કે રકમ પરથી એવું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. તો બે સંખ્યાનો તફાવત એટલે બાદ બાકી થઈ ગયું. તો આ એક સંખ્યા એને આપણે મોટી રાખીએ અને બીજી સંખ્યા એ નાની રાખીએ, તો અહીંયા એક્સ માઇનસ વાય બરાબર કેટલા થઈ ગયા? 26. સમીકરણ નંબર કેટલામાં બન્યું આપણા માટે? પહેલું. એ જ રીતે આપણે સમીકરણ 2 માટે કામ કરીએ. તો કે ફરી વખત આપણે રકમ પરથી આપણને શું આપેલું છે? તો કે રકમ પરથી આપણને આપેલું છે કે એની અંદર એની કિંમત પ્રમાણે કામ કરીએ, તો રકમ પરથી આપણને આપેલું છે કે એક સંખ્યા એક સંખ્યા
બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે. આમાં ત્રાજવું વિચારવાનું. ત્રાજવું એટલે વિદ્યાર્થી મિત્રો, એક આમાં તમે વજન મૂકો અને આમાં વજન મૂકો, ઇક્વલ થાય ત્યારે તમે એની લેવેચ કરો ને. રેડી? તો એ પ્રમાણે, તો એક સંખ્યા એટલે એક્સ તમે આ સાઈડ લખી, બીજી સંખ્યા વાય તમે આ સાઈડ લખી. હવે એના કરતા કેટલા ગણી છે? ત્રણ ગણી છે. તો નાની સંખ્યા કઈ છે આપણા માટે? તો કે આમાં જો એક્સ માઇનસ વાય લખ્યું તો તમને 26 મળે છે. તો એક્સ એ મોટી સંખ્યા થાય ને વાય કેવી સંખ્યા થાય? નાની સંખ્યા થાય. તો આમાં તમારે કમ્પેરિઝન કરો છો તો એમાં નાની સંખ્યા કઈ આવશે? તો કે વાય. તો એને આપણે ત્રણ વડે ગુણવું પડશે. તો અહીંયા બીજું સમીકરણ બની ગયું આપણા માટે, એક્સ માઇનસ ત્રણ વાય બરાબર શું થઈ ગયું? ઝીરો. સમીકરણ નંબર બે. હવે વિદ્યાર્થી મિત્રો, એનું આપણે સોલ્યુશન આપીએ. આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે, તો આદેશની રીત પ્રમાણે આપણે લોકો એનું કામ કરશું. ચાલો, સમીકરણ બે અને સમીકરણ એકમાં સહેલું સમીકરણ કયું છે? તો સૌથી સહેલું સમીકરણ હોય ને તો સમીકરણ નંબર બે છે. કેમ? તો કે એમાં એક્સ બરાબર ત્રણ વાય તમને કિંમત ડાયરેક્ટ મળી જાય છે. તો અહીંયા તમે લોકો કામ કરશું કે સમીકરણ બે માંથી એક્સ બરાબર ત્રણ વાય ની કિંમત સમીકરણ એકમાં મૂકતા ક્યાં મૂકી દેવાની છે આપણે કિંમત? સમીકરણ નંબર એકમાં. તો સમીકરણ એકમાં આપણે કિંમત મૂકી દઈએ, અહીંયા કેટલા થઈ ગયા? તો કે સમીકરણમાં ત્રણ વાય માઇનસ વાય બરાબર કેટલા મળી ગયા છે? તો કે 26 આપેલા છે. ચાલો, તો હવે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ત્રણ વાય માંથી વાય બાદ થાય. તો અહીંયા જુઓ, સમાન નિશાની કે વિરોધ? તો કે વિરોધ નિશાની. વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થયું. તો ત્રણ વાય માંથી વાય બાદ થયો કેટલા મળ્યા? ટુ વાય. મોટા પદની નિશાની એટલે પ્લસ બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા થઈ ગયા? 26. વાય ને કરતા બનાવો તો અહીંયા કેટલા થઈ ગયા? 26 ના છેદમાં 2. તો આપણે ભાગાકાર કરશું તો 13 દુ 26 એટલે વાય બરાબર કેટલા થઈ ગયા? 13. હવે વાય ની કિંમત આપણે લોકો સમીકરણ બે માં મૂકી દઈએ. તો આમ વાય ની કિંમત, વાય ની કિંમત સમીકરણ બે માં મૂકતા, વાય ની કિંમત આપણે સમીકરણ નંબર બે માં મૂકીએ તો અહીંયા શું થઈ જાય? એક્સ બરાબર ત્રણ કાઉન્સમાં કેટલા થઈ ગયા? 13. 13 તેરી કેટલા થઈ ગયા? તો કે 39. તો અહીંયા એક્સ બરાબર 39 આપણને મળી ગયા. રેડી? તો હવે આપણે આને લખી નાખવાનું કે આમ એક સંખ્યા ઓગણચાલીસ અને બીજી સંખ્યા તેર મળે. અખથી દાખલાના માર્ક્સ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. એક સંખ્યાને આપણે એક્સ ધારી લીધી. પહેલા તો સૌ પ્રથમ દાખલામાં ધ્યાન હું રાખવાનું, રકમ વાંચ્યા પછી તમારા દાખલાના કેટલા પડાવ જોવાના. તો કે ત્રણ પડાવ પડે છે કે નહીં, રકમને ત્રણ પડાવમાં વેચી દેવાની. પહેલા પડાવમાં પહેલું સમીકરણ, બીજા પડાવમાં બીજું સમીકરણ અને ત્રીજો પડાવ ધારણા માટે. ધારણા કઈ રીતે કરવાની છે એ તમારે લોકોએ યાદ રાખવાનું છે. તો કે ધારણા આપણે કરી લીધી, ધારો કે એક સંખ્યા એક્સ છે, બીજી સંખ્યા વાય છે. આ રીતે કામ કરવાનું. રકમ પરથી એટલે પહેલો પડાવ વાપરી નાખો, રકમ બે પરથી મતલબ મેં કામ કર્યું તો રકમમાંથી તમને સમીકરણ નંબર બે મળી ગયું. ઉકેલ મેળવી લેવાનો આદેશની રીતેથી વિદ્યાર્થી મિત્રો, જવાબ આવી જાય છે. એકદમ આસાન વસ્તુ. ચાલો દાખલાને ડન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. ડન થઈ ગયો છે. આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો કે બીજા નંબરના દાખલાની રકમ તમને કંઈક આવી આપેલી છે કે બે પૂરક કોણ પૈકી મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતા 18 જેટલો મોટો હોય તો તે બે પૂરક કોણ શોધો. આ રીતેની રકમ તમને આપેલી છે. પહેલું કામ શું કરવાનું? પડાવ પાડવાના. રેડી? તો લો, પહેલું સમીકરણ કહે તો કે બે પૂરક કોણ પૈકી અહીંયા તમને આપેલું છે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો છે. આપેલો પડાવ પડી ગયો. બીજો પડાવ તો કે પૂરક કોણ શોધો. સર, આમાં ક્યાં ત્રણ પડાવ આપેલા છે? તો ત્રણ પડાવ નથી આપેલા, પણ આપણે નવમા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ભણી ગયા. શું? તો કે બે પૂરક કોણોનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ આપણે ભણી ગયા છીએ ને. રેડી? તો એ બાબતને આપણે અહીંયા ધ્યાન રાખીને એને આપણે જાણીએ છીએ, એ બાબતથી આપણે એને દર્શાવવું પડશે. ચાલો, તો પૂરક કોણ પૈકી એક ખૂણો તો મોટો હશે, એક ખૂણો કેવો હશે?
નાનો, એવી મને કેમ ખબર પડી? તો કે અહીંયા મોટો ખૂણો નાના ખૂણાની ચર્ચા કરેલી છે. તો આપણે ધારણા કઈ રીતે કરવાની? એક મોટા ખૂણાનું માપ એક્સ આઉન્સ અને નાના ખૂણાનું માપ આપણે શું લઈ લેશું? વાય આઉન્સ. રેડી, આ રીતે કામ કરશું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રકમની અંદર કામ કરીએ કે ધારો કે બે પૂરક કોણ પૈકી મોટા ખૂણાનું માપ એક્સ આઉન્સ અને નાના ખૂણાનું માપ વાય આઉન્સ ધારતા, એક્સ આઉન્સ અથવા તો વાય આઉન્સ, આ રીતે કામ કરી શકો. અને જો આ તમારે કામ ન કરવું હોય અને એક્સ આઉન્સ ન લેવું હોય તો તમે લોકો એને એમનેમ રહેવા દો તો પણ ચાલે. ખ્યાલ આવી ગયો? રેડી, ચાલો હવે આગળની ક્રિયા કરીએ આપણે. તો કે રકમ પરથી આપણે કામ કરવાનું છે. એની પહેલા આપણે એક વસ્તુ જાણીએ છીએ. શું? તો કે આપણે જાણીએ છીએ કે શું બે પૂરક કોણ નો સરવાળો 180 આઉન્સ થાય આપણે જાણીએ છીએ. એટલે તો આપણું સમીકરણ કેવું બની જાય? તો કે મોટો ખૂણો એક્સ છે, નાનો ખૂણો વાય છે, બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 180 આઉન્સ, જે સમીકરણ નંબર તમારું કેટલામ બની ગયું? એક. એ જ રીતે હવે આપણે લોકો સમીકરણ બે, જે આપણને રકમમાં આપેલું છે એના પરથી, તો અહીંયા આપણે લખશું રકમ પરથી આપણે શું જાણીએ છીએ? તો કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 આઉન્સ મોટો છે. રેડી, તો મોટો ખૂણો એટલે કોણ? તો કે એક્સ, બરાબર કરી નાનો ખૂણો તો કે વાય. નાના ખૂણા કરતા મોટો ખૂણો એક્સ છે, નાનો ખૂણા કરતા 18 જેટલો મોટો છે. તો આપણે બેને ઇક્વલ કરવા માટે આપણે નાની જે નાનો ખૂણો છે એની અંદર 18 ઉમેરવા પડશે. રેડી, તો અહીં સમીકરણ કેવું બની ગયું? એક્સ માઇનસ વાય બરાબર કેટલા મળી ગયા? 18. સમીકરણ નંબર કેટલામું થઈ ગયું? 2. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, સમીકરણના ઉકેલ માટે કામ કરવાનું છે. તો અહીંયા આપણે લોકો કામ કરીશું કે સમીકરણ 2 માંથી એક્સ બરાબર 18 પ્લસ વાય ની કિંમત, જો આમાંથી આપણે કરતા બનાવીએ તો વાય ક્યાં જાય? પેલી બાજુ જાય. પેલી બાજુ ગયો તો અહીંયા માઇનસ છે, તો પેલી બાજુ ગયો તો પ્લસ. તો 18 પ્લસ વાય ની કિંમત સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકી દઈએ. સમીકરણ 1 માં કિંમત મૂકીએ એટલે 18 પ્લસ વાય, એક્સ ના સ્થાન ઉપર આપણે કિંમત લખવી પડે. તો 18 પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા? 180 આઉન્સ થઈ ગયા. વાય ને વાય કેટલા થઈ ગયા? તો કે 2y બરાબર કેટલા થઈ ગયા? 180. આ 18 પહેલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા? માઇનસ 18 થઈ ગયો. ચાલો 180 માંથી વિદ્યાર્થી મિત્રો 18 ને બાદ કરી નાખવાના છે. તો અહીંયા આપણે લખશું 2y બરાબર, ચાલો 2y બરાબર 180 માંથી 20 કાઢો, કેટલા થયા? 160. 160 માં 2 ઉમેરી દો, કેટલા થઈ ગયા? 162. તો 162 થઈ ગયા તમારા માટે. તો y બરાબર 162 ના છેદમાં અહીંયા 2 થઈ ગયા. તો 162 ભાગ્યા 2 તમે કરો તો અહીંયા કિંમત જે છે એ તમને લોકોને 81 આઉન્સ તમને મળી જાય. એટલે તો y નું મૂલ્ય અહીંયા 81 આઉન્સ મળી ગયું. મતલબમાં બે પૂરક કોણ પૈકી નાના ખૂણાનું માપ આપણને મળી ગયું. હવે y ની કિંમત આપણે લોકો સમીકરણ 2 માં મૂકી દેશું. તો y ની કિંમત સમીકરણ 2 માં
મુકતા. તો જેવી આપણે વાયની કિંમત સમીકરણ નંબર બે માં મૂકી દઈએ તો અહીંયા એક્સ બરાબર 18 પ્લસ કેટલા થઈ જશે 81. અહીંયા રહી વાયની કિંમત. અહીંયા વાયની કિંમત આમાં મૂકી, આ સમીકરણની અંદર આપણે મૂકી દીધી કિંમત. તો અહીંયા શું થઈ ગયો? તો કે આપણે સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા? 99°. તો કે મોટો ખૂણો જે છે એ 99° તમને મળે છે. એટલે તો આમ બે પૂરક કોણ પૈકી, પૂરક કોણ પૈકી મોટા ખૂણાનું માપ માપ 99° અને નાના ખૂણાનું માપ 81° મળે. આ રીતેનું કામ થશે વિદ્યાર્થી મિત્રો. રેડી, જેની અંદર આપણે લોકો અહીંયા તમને લોકોને સમીકરણ નંબર એક, સમીકરણ નંબર બે, આમાં ખાસ અગત્યની બાબત હોય ને તો એ તમારા માટે આ છે. એટલે કે જેને આપણે બાબતને શું કરવાની છે? તો કે ધારણા જે કરેલી છે એ ધારણા પ્રમાણે આપણે લોકોએ આપણે જાણીએ છીએ એ બાબત કરીને તમને અહીંયા એડ કરવાનું છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, રકમ તમને બોર્ડમાં આ રીતેની જ પૂછાતી હોય છે. પૂરક કોણ માટે તમારે યાદ રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને આપણે ડન કરી દઈએ. દાખલો તમને સમજાઈ ગયો હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર, એટલે કે ભાગ 14ની અંદર. દાખલા હશે આપણા વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો દાખલો અને 4 નંબરનો દાખલો હશે પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.